ગીર સોમનાથના પ્રભાસ તીર્થમાં ઉજવાય છે અનોખો હોલિકા ઉત્સવ. ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી ઉપલબ્ધિ તેના તહેવારો છે. વિશ્વના બધા જ દેશ કરતાં સૌથી વધુ વિવિધતાસભર તહેવાર ભારતમાં ઉજવાય છે. એટલું જ નહીં, વિવિધતાની ચરમસીમા એ છે કે જેટલા પ્રાંત છે તેટલી જુદી જુદી રીતે તેની ઉજવણી થાય છે. દરેક તહેવારની પાછળ એક હેતુ છુપાયેલો હોય છે અને આવો જ કંઈક અનોખો હોલિકા ઉત્સવ ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં ઉજવાય છે. આપણે જાણીએ ને નવાઈ લાગશે કે અહીંના હોલિકા દહનના પ્રારંભ મોટા અવાજે અપશબ્દોના ઉચ્ચારણ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં અપશબ્દ નહીં પરંતુ આગને ફાંકાવવામાં આવે છે, જે સંસ્કૃત ભાષાને એક પ્રકારના ઉચ્ચારણ છે. અને આ ફાગના ઉચ્ચાર સાથે સારા દિવસોની ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. પ્રભાસ તીર્થના રામ રાખે ચોકમાં આદિ અનાદિકાળથી સમસ્ત હિન્દુ સમાજ ભેગો થઈ ઉજવે છે. મિત્ર મંડળ દ્વારા 7 દિવસ પહેલાં ખેતરાવ માટી લઈને પલાળવામાં આવે છે અને હોળીના આગલા દિવસે આ માટીથી કાલભૈરવની મૂર્તિ બનાવવામાં આવે છે. ઉજવાતા આ અનોખા હોલિકા ઉત્સવમાં ગત વર્ષે હોલિકા ઉત્સવમાં પુલવામા શહીદ થયેલ જવાનોના પરિવાર માટે ભંડોર એકઠું કરી આધ્યાત્મિકતાની સાથે દેશભક્તિનું પણ ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ અને આ વર્ષે કોરોના વાયરસ સામે કેમ રક્ષણ મેળવવું તેવા પતાકડા દરેક મિત્રમંડળના સભ્યોએ લગાડી લોકોને સજાગ કરવામાં આવેલ હતા. ભારત અને ગુજરાતભરમાં હોલીનો ઉત્સાહ ઉત્સવભેર ઉજવવામાં આવે છે, જેમાં ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે હજારો અનાદિકાળથી ઉજવાતો અનોખા પ્રકારનો હોલિકા ઉત્સવ ભારતભરમાં કદાચ ક્યાંય ઉજવાતો નહીં હોય અને આ ઉત્સવમાં પ્રભાસ પાટણના સર્વે નગરજનો ઉલ્લાસભેર જોડાય છે, તેમજ પ્રભાસ પાટણની અન્ય જુદા જુદા વિસ્તારોમાં થતી હોલિકા ઉત્સવની જ્યોત પણ રામરાખની હોલિકા ઉત્સવમાંથી લઈને હોલિકા પ્રજ્વલિત કરવામાં આવી છે. પરેશસિંહ જાદવ, ZS TV, ગીર સોમનાથ. મારું નામ રાજુભાઈ અર્જનભાઈ ગઢિયા છે, હું સોમનાથનો રહેવાસી છું. આ વર્ષોમાં કોરોનાની બહુ મહામારીને કારણે એવું સિસ્ટમેટિકલી અમે આ વખત માસ્ક, સેનિટાઈઝર અને એવી સુવિધા આપવામાં આવે છે. દર વસ્તુ જેમ અમે ગામમાંથી માટી એકઠી કરી અને આ કાળ ભેરવની મૂર્તિ બનાવવામાં આવે છે અને ગ્રામજનોની સિદ્ધિ શાંતિ અને વિશ્વની કલ્યાણના અર્થે અમે એની પૂજા અર્ચના કરીએ છીએ અને આ કાળ ભેરવની મૂર્તિ બનાવવામાં આવે છે. ગામના તમામ લોકો દ્વારા એનું પૂજન કરવામાં આવે છે અને બીજે દિવસે એને વિસર્જન કરવામાં આવે છે.